આ તરફ મોરબીમાં પરિસ્થિતિ ગંભીર, અહીં 249 સક્રિય કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 19 લોકોના મૃત્યુ થયા. ગઈકાલે 33 પોઝિટિવ કેસ નોંધાયા. અહીં રોજના 30-35 દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર આંકડા છુપાવી રહ્યું છે. વધારે કેસ છે પણ આંકડા ઓછા દર્શાવાઈ રહ્યા છે. મોરબીના મોટાભાગના મેડિકલ સ્ટોર પર રેમડેસિવિર ઇન્જેક્શનની અછત છે. સ્થિતિ એટલી ગંભીર કે અનેક સ્થળો પર હવે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર થવા લાગ્યા છે. આખરે વારંવાર પરિસ્થિતિ વિકટ જણાઈ રહી છે, પણ છતાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે અને જે પરિસ્થિતિ છે તેમાં કોઈ તાલમેલ નથી જણાઈ રહ્યો. અને તેથી જ આશંકા અને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે તંત્ર શું આંકડા છુપાવી રહ્યું છે. બે તરફ હોસ્પિટલની અંદર દિનબદિન આખરે કોરોના કેસ વધી રહ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ તમામ મુદ્દે આખરે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા સચિન પાટીલ. સચિન, આખરે જે પરિસ્થિતિ અને આંકડાઓ, શું તેમાં કોઈ તાલમેલ છે? શું ઉઠી રહી છે આશંકા અને સવાલ? જયેશ, અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મોરબીમાં કેસીસ વધી રહ્યા છે એ એક ચિંતાનો વિષય જરૂરથી છે, પરંતુ સાથે જ સાથે વ્યવસ્થા કયા પ્રકારની છે એ પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે વ્યવસ્થા એ પ્રકારની છે કે નહીં, ત્યારે એ બાબતને લઈને સ્થાનિક લોકો સાથે જ આપણે વાત કરીશું. એમનું શું કહેવું છે, તમારું શું કહેવું છે? જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે, એ કેસીસ વધવાની સાથે સાથે મોરબીમાં જે વ્યવસ્થા જોઈએ દર્દીઓ માટે, ખાસ કરીને કોરોના દર્દીઓ માટે, તો કેવી વ્યવસ્થા છે? સાહેબ, હું એક સમાજ સેવક છું અને મેડિકલ સ્ટોર ધરાવું છું મોરબીમાં છેલ્લા 37 વર્ષ થયા. મોરબીની પરિસ્થિતિ કોઈ છેલ્લા 2-3 દિવસમાં નથી બગડી, છેલ્લા 17-18 દિવસથી ડે બાય ડે મોરબીની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે રાજકોટ ને સુરતની હારે મોરબી ઊભું રહી ગયું છે. ક્યાંય બેડ નથી, ઓક્સિજનની પૂરી વ્યવસ્થા નથી. કાલે રાત્રે મારા મિત્ર દેવેનભાઈ સાથે હું આ કેમ્પસમાં સિવિલમાં હાજર હતો, 2-2 કલાક સુધી એમ્બ્યુલન્સનું વેઇટિંગ ચાલુ હાલતું હતું. એટલે આ છે પરિસ્થિતિની વાસ્તવિકતા સાહેબ. એટલે જો મોરબીની પ્રજાની એક ગંભીર ભૂલ છે કે હું મેડિકલ સ્ટોર ધરાવું છું, લોકો દવા લેવા આવે છે તો નથી માસ્ક પહેરતા, નથી સેનિટાઈઝરનો ઉપયોગ કરતા, નથી સોશિયલ ડિસ્ટન્સ જાળવતા. એટલે પ્રજાની બેદરકારી અને થોડીક તંત્રની બેદરકારી અને આ બધી પરિસ્થિતિ મોરબીને આજે મોતના મુખમાં લેવીને ઊભો રાખી દીધું. ખાસ કરીને તમારું જ્યારે મેડિકલ સ્ટોર છે તો રેમડેસિવિર ઇન્જેક્શનની અહીંયા કેટલા? બિલકુલ, અત્યારે જ હું આપને ઇન્ટરવ્યુ દેવા આવ્યો ત્યારે રાજકોટમાં મેં વાત કરી, બધે વાતું એવી જ થાય છે સાહેબ કે મળે છે. મારી પાસે ઓલરેડી અત્યારે 10 પેશન્ટ હાજર છે, મળતા નથી. સત્ય હકીકત એ છે કે અને આપે છે તો એવું થાય છે સાહેબ કે મોરબીમાં છેલ્લા 5-6 દિવસથી આરટીપીસીઆર ટેસ્ટ નથી થતા. હવે રાજકોટ લેવા જાવ તો એમ કે આરટીપીસીઆર ટેસ્ટ. બીજી એક તકલીફ એ થાય છે કે રાજકોટ લેવા જાય છે તો મોરબીના પેશન્ટને એક એક ઇન્જેક્શન આપે છે, એટલે એક જણાને તો રોજ રાજકોટ ઇન્જેક્શન લેવા જવું પડે છે. આર્થિક પણ આ મહામારીમાં પોસાયું નથી. બીજું કે આમાં સોશિયલ ડિસ્ટન્સ ક્યાં જણાય? રોજ એક જણાને રાજકોટ મોકલવાનો બસમાં ને. એટલે આ બધી ગંભીર પરિસ્થિતિ મોરબીમાં, અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાણી છે. ખાસ કરીને તંત્રની જો વાત કરીએ તો તંત્રની કામગીરીથી તમે કેટલા સંતુષ્ટ છો? જે આંકડાની વાત છે કે આંકડા વધારે છે અને ઓછા બતાવવામાં આવી રહ્યા છે? આંકડાની વાત કરો તો આંકડા એકદમ સિવિલ હોસ્પિટલમાં છુપાવી જ રહ્યા છે. દિવસે ને દિવસે કીડી કેમ મરે? ટપોટપ ટપોટપ માણસો મરે છે. તો અહીંના આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ જાતનું ધ્યાન દેતા નથી, બરોબર છે? અને રાજકોટ ખસેડી દે, જામનગર ખસેડી દે, એ ગરીબ માણસો બચારા શું કરી શકે? તો એ ટંકે ટંકડું રોટલો ખાતા હોય માણસો, તો આ સિવિલ હોસ્પિટલ શું કામ છે? બીજાને મને ધારાસભ્ય પણ અહીં આવતો નથી, બરોબર છે? એમ એમને હમણાં અરજી દીધી ત્યારે આવ્યો કે અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત કોઈ લીધી નથી. અને મોરબી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ મોટું રાજકારણમાં મોટું રાજકારણ કહું છું. પણ સિવિલ હોસ્પિટલ અને સાથે જ સાથે ખાનગી હોસ્પિટલ અને બીજા હોસ્પિટલો મળીને લગભગ 500થી પણ વધારે બેડ છે એવી પ્રકારની વ્યવસ્થાની વાત કરવામાં આવે છે, તેમ છતાં અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ થવાનું શું કારણ છે? પ્રાઇવેટ હોસ્પિટલમાં જગ્યા છે નહીં. બીજા નંબરમાં વેટિંગમાં સ્મશાનમાં એટલી લાઈન લાગે છે, એમાંય લાઈનમાં આવવું પડે છે. એટલી બધી મોરબીની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, તો મોરબીની પ્રજાને ખરેખર જાગવાની જરૂર છે. અચ્છા, તમારું શું માનવું છે જે પ્રકારની સ્થિતિ મોરબીમાં અત્યારે છે, શું આના માટે તંત્ર જવાબદાર છે કે શું આના માટે લોકો જવાબદાર છે કે પછી અહીંયા જિલ્લો થયો તેમ છતાંય આ પ્રકારની પરિસ્થિતિ થવી એ કેટલું મોટું ચેલેન્જ કહેવાય? સૌથી પહેલા તો જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે છેલ્લા જે સેકન્ડ વેવ આવી છે ત્યાં ક્યાંક ને ક્યાંક લોકો પણ એટલા જવાબદાર છે જેટલું તંત્ર જવાબદાર છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે તંત્રએ આપણે બચી ગયેલું છે કે ભાઈ નહીં. ક્યાંક ને ક્યાંક તંત્રની પણ ખામી છે અને ક્યાંક ને ક્યાંક પબ્લિકની અંદર જે એક અવેરનેસ હોવી જોઈએ, પબ્લિકમાં એક જાગૃતતા હોવી જોઈએ, એની ખામી છે. જેમ સતીશભાઈ વાત કરી એમ સોશિયલ ડિસ્ટન્સિંગ
નું પાલન નથી થતું, માસ્ક પહેરાતો નથી અને લોકો બિનજરૂરી નીકળી રહ્યા છે. પરિસ્થિતિ શું છે, કેટલી ગંભીર છે એના વિશે કોઈને કાંઈ ખ્યાલ છે નહીં. અચ્છા, તમને એવું લાગે છે કે જે પ્રકારની આજે હાઈકોર્ટે ટકોર કરી છે, એક સૂચન કર્યું છે, નિર્દેશ કર્યો છે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કે એક લોકડાઉન જેવી પરિસ્થિતિ થવી જોઈએ, કમ્પ્લીટ ના હોય પરંતુ કર્ફ્યુ તો બી થવો જોઈએ 3-4 દિવસનો, કે આ સંક્રમણનો જે છે ચેઈન એને તોડી શકાય, સંતુષ્ટ છો? જી બિલકુલ, મને એવું લાગે છે કે હવેની જે સ્થિતિ છે એમાં આ પગલું ભરવું અનિવાર્ય છે. જો આ પગલું નહીં ભરવામાં આવ્યું તો સ્થિતિ બહુ ખરાબ થશે. મોરબીની સ્થિતિ જોતા તો અમને અત્યારે, અમે જે લોકો સામાજિક સેવા કામ કરી રહ્યા છીએ, અમે અત્યારે હાલના તબક્કે બીજી કોવિડ હોસ્પિટલો પણ ઊભી થાય, ઓક્સિજનની અત્યારે જરૂર છે, એક પણ બેડ ખાલી નથી. ઓક્સિજન માટેની વાત છે, ત્યાં લગી દર્દી બેહાલ છે, ઓક્સિજન બિલકુલ અત્યારે ગામમાં નથી. તો અમે એ વ્યવસ્થા કરી રહ્યા છીએ, ક્યાંય ને ક્યાંયથી લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ, કેવી રીતે કરી શકીએ, અને એ બધી આખી તૈયારી થઈ રહી છે. તો મને એવું લાગે છે કે લોકડાઉન આંશિક રૂપે થોડુંક પણ થવું જોઈએ, આંશિક રૂપે થવું જોઈએ. જયેશ, એક બીજા છે, તમારું શું કહેવું છે પરિસ્થિતિ જે છે એને લઈને, કોને જવાબદાર માનો છો? અત્યારે જો એ પરિસ્થિતિની વાત કરીએ તો આ તંત્રની જવાબદારી કહેવાય. જો આ મોરબીની અંદર આપણે વાત કરીને તો આ જે સુપ્રીમ ટેન્ડર છે, તો 25-25 વર્ષથી આ જે સુપ્રીમ ટેન્ડરની બદલી કરી નથી શકતા, અવારનવાર રજૂઆતો કરીએ છીએ, તો આના માટે કોણ જવાબદાર, આ કોને, રાજકારણના લોકોને નેજે હેઠળ આ લોકો? જયેશ, અહીંયા વાત એ છે કે રાજકારણ છે અહીંયા, કે આ હોસ્પિટલમાં જે ફેસિલિટીઝ, જે સુવિધાઓ હોવી જોઈએ એ નથી થઈ રહી, અને આટલી બધી પરિસ્થિતિ વકરતી હોય ત્યાં સુધી કે રાજકોટ પેશન્ટ લઈ જવા પડતા હોય, રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતું હોય અને ઓક્સિજનની વ્યવસ્થા ના હોય, ત્યારે આ તંત્ર કોરોના સામે કેવી રીતે લડશે એ એક સૌથી મોટો સવાલ છે અત્યારે. જયેશ.